सदानन्दां बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रित सकल जीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर त्रीजू અને તરંગ 29 એને જ્યારે સ્વામીએ પૂર્ણ કર્યું ત્યારે એવી કથા લખી કે મહારાજ માનાવદરમાંથી નીકળ્યા છે. માનાવદરના નવાબોએ મહારાજની ખૂબ સુંદર સ્તુતિ કરી, જે સ્તુતિના છેલ્લા શબ્દો એવા હતા કે હે પ્રભુ, આ પૃથ્વી ઉપર તમે જ એક એવા છો કે જે બીજાને યશ આપવાવાળા છો. અને એના ઉપરથી આજે ઘણા બધા ભક્તોએ મંતવ્ય લખ્યું કે યશના દાતા થવું, યશના ભિખારી ન થવું. બહુ સારી વાત જીવનની અંદર એ શીખવા જેવી છે કે હંમેશને માટે સારું જ્યારે થાય ત્યારે મહારાજ જેમ આપણું નામ ચડાવી દે છે, એમ આપણે પણ કોઈક ભગવાનના સંત ભક્તના નામે એ લખી દઈએ તો મહારાજ બહુ રાજી થાય. અને લખ્યા પછી પણ મેં લખ્યું છે એવું કોઈ જાણે એવી ઈચ્છા પણ ન રાખીએ એને યશનું દાન કર્યું કહેવાય. નહીં તો ઘણી વખત જીવને એમ થાય કે યશનું દાન કર્યા પછી કોઈએ જાણ્યું કે નહીં કે મેં મારું નામ ના લીધું ને કોકનું દીધું, એની પણ ચિંતા થતી હોય. એવું પણ ન થાય એવી રીતે ગુણાતીત ભાવે યશનું દાન કરવું. આગળ આધારાનંદ સ્વામી લખે છે ને મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પૂર ત્રીજું તરંગ 30. મેઘપુર મહી શ્રી હરિ આયે સંજાવેર, હરિજન સામે આયે સબ બસન સુંદર પેર, દંડવત કીન પ્રથમ હી પીછે પરે હરિ પાઉ, હાર પહેરાયે ફૂલ કે હજારી તબ ઉછાઉ, હાર પહેરાયે ફૂલ કે હજારી તબ ઉછાઉ. મહારાજ માનાવદરથી નીકળી ગયા, નવાબો પાછા આવ્યા, મહારાજે ત્યાંથી ઘોડો દોડાવ્યો. શ્રીહરિ સંધ્યા સમયે મેઘપુર ગામ આવ્યા. બધા હરિભક્તો સારા વસ્ત્ર વગેરે પહેરીને સામયું લઈને આવ્યા. મહારાજ આવવાના હોય, સંતો આપણે ઘેર આવવાના હોય તો સારા કપડાં, સારા કપડાં એટલે સૂટ પહેરીને ના ઊભા રહેવું, નહીં તો એમ થાય કે સારા કપડાં એટલે લગ્નમાં જતા હોય એમ, જીન્સનો પેન્ટ સરસ પહેરીને, સૂટ પહેરીને. ના, મહારાજ અને મોટા પુરુષો સંતો ભક્તો આપણે ઘેર આવવાના હોય તો સારા કપડાં પહેરીને, એટલે કહેવાનું કે ચડ્ડી પહેરીને ના રહેવું.
આપણે નથી ભગવાનના ભક્તો આવી જતા મંદિરની અંદર, સ્પોર્ટમાં ગયા હોય ત્યારે તો ખાસ, પિકનિક પર જવાનું હોય ત્યારે તો ખાસ, ના ભગવાન પાસે આવો ત્યારે સારા કપડાં, એટલે કે આપણને શોભા આપે એવા કપડાં પહેરીને આવવું. ભગવાન જ્યારે ઘરે આવે ત્યારે પણ સરસ મહારાજની પધરામણી હોય, સંતોની પધરામણી હોય, વ્હાઈટ લેંગો જબો પહેરીને તમે ઘરે તૈયાર હો તો સરસ લાગે. પણ જે કપડાં એકદમ ગાભા જેવા કપડાં પહેરીને ત્યાં પધરામણી કરાવવા માટે તૈયાર હો તો થોડું ભગવાનને અને સંતને અજુકતું લાગે. પણ વ્હાઈટ આપણો ડ્રેસ તો બહુ સારો છે, વ્હાઈટ લેંગો જબો પધરામણી હોય, મહારાજ આવવાના હોય ત્યારે વ્હાઈટ લેંગો જબો પહેરવો, ઘેર સંતો આવવાના હોય ત્યારે એવા કપડાં પહેરવા. તો એવા સરસ કપડાં પહેરીને બધા તૈયાર થઈને આવ્યા, પહેલાં તો દંડવટ પ્રણામ કર્યા. જ્યારે મહારાજ આવે, જ્યારે સંતો આવે પધરામણીમાં, ત્યારે સૌથી પહેલી એ રીત છે કે સંતો ઓરડાના પદ બોલે, ઓરડાના પદ બોલે અથવા સર્વે સખી બોલે, કોઈ પણ પદ બોલે ત્યારે જેના ઘરે પધરામણી છે એ સૌથી પહેલાં તો સામે લેવા જાય. ક્યાં સુધી લેવા જવું? ઘરના દરવાજા સુધી, ગામ હોય તો ગામના પાદર સુધી, અને પછી ત્યાંથી પુષ્પથી વધાવતા, ચોખાથી વધાવતા પોતાના ઘરની અંદર લાવે. મહારાજનું આસન હોય, સંતોનું આસન હોય, ત્યાં બેસે એટલે સૌથી પહેલાં મહારાજને દંડવટ કરે. મહારાજને દંડવટ કર્યા પછી સંતોને દંડવટ કરે, અને દંડવટ કર્યા પછી આરતી પ્રસાદ એ બધું ત્યાં તૈયાર રાખ્યું હોય એ આરતી કરે. આવી રીત છે. એટલે મહારાજને સૌ પ્રથમ તો દંડવટ પ્રણામ કર્યા, પછીથી પગમાં નમી પડ્યા, ઉત્સાહથી હજારી ફૂલના હાર પહેરાવ્યા, બે મસાલો કરાવી, હાંજ પડી ગઈ છે એટલે વાજિંત્રોમાં ઢોલ વગડાવ્યા, પછી શ્રીહરિ નારાયણ સોનીને ઘેર પ્રેમથી આવ્યા અને ઉતારો કર્યો. મહારાજ મેઘપુરમાં નારાયણ સોનીને ત્યાં રોકાના. આજે મેઘપુર મંદિર જે જગ્યાએ આપણું મંદિર છે એ જ જગ્યાએ નારાયણ સોનીનું ઘર હતું. મેઘપુરમાં મહારાજ ઘણું લાંબુ રોકાયા છે. હરિચરણ સાગરમાં અત્યારે 4-5 તરંગ મેઘપુર ગામના જ આવશે. અને ત્યાં સંતો સદાવ્રતની જગ્યામાં ઉતર્યા. રામાનંદ સ્વામી વખતનું આ પ્રસાદીનું ગામ છે. સદગુરુ રામાનંદ સ્વામીના આશ્રિતો મેઘપુર ગામની અંદર ઘણા બધા હતા, સ્વામીના શિષ્યો હતા, અને સ્વામીએ એ સમયે પોતાના શિષ્યો જે જે ગામમાં હતા એ ગામમાં સદાવ્રતો ચાલુ કરેલા. એ જે સદાવ્રતો ચાલતા એમાંની એક જગ્યા હતી મેઘપુર, એટલે જે સદાવ્રતની જગ્યા હતી ત્યાં સંતોને ઉતારો દીધો. પછી આવીને પ્રભુને પગે લાગ્યા. આ મેઘપુર ગામ સદગુરુ રામાનંદ સ્વામી વખતનું પ્રસાદીનું. રામાનંદ સ્વામી જ્યારે જ્યારે આ ગામમાં જતા ત્યારે ત્યાં ભગવાનના ભક્તો સત્સંગ કરવા માટે સ્વામી પાસે બેસતા, અને સ્વામીએ વિચરણ કરીને ત્યાં આગળ હરિભક્તો તૈયાર કરેલા. શ્રીજી મહારાજ સંતોને લઈને ગયા ત્યારે આ બધા ભક્તો પ્રભુને પગે લાગ્યા, ચોક વચ્ચે સુખદ સભા કરી, અડધી રાત સુધી સંતોએ કીર્તન ગાયા. સંતોએ કહેવા પડે અને કીર્તન સાંભળવા બેઠેલા ભક્તોએ કહેવા પડે. આપણે તો અત્યારે ગાવાનું હોય તો એ ઘડિયાળના કાંટે ગાવું પડે, સાંભળવું હોય તો એ ઘડિયાળના કાંટે સાંભળવું પડે. પણ એ વખતે કોઈ જોબ નહોતી ને, હવારમાં ઉઠીને કોઈ ન્યુયોર્ક જોબ જવાનું હોય, કોઈને હવારમાં ઉઠીને કાંઈ સ્ટોર ખોલવાનો હોય, ખેતીએ જવાનું હોય, ખેતી ખેતરે તો જતા જ હોય ને, ખેતી તો કરતા જ હતા. પણ સત્સંગીઓને ઉત્સાહ એવો, સંતોને ઉત્સાહ એવો, અડધી રાત સુધી ગાયું. અને મેં જોયું કે જેમાં ઉત્સાહ હોય છે ને એમાં કોઈ દિવસ થાક નથી લાગતો, એ મેં જોયું. જ્યારે જ્યારે ઉત્સાહ હોય ત્યારે કેવા પ્રસંગો, જેમ કે તમે કથા વાર્તા રાતના 12 વાગ્યા સુધી ગોઠવો તો કદાચ હરિભક્તો આવે ખરા પણ ઓછા આવે. પણ તમે જો તુલસી વિવાહ હોય ને મહેંદીનો પ્રોગ્રામ રાખો તો ભલે રાત પડી હોય તો પણ આવી શકે, ભલે હાંજ પડી હોય તો પણ આવી શકે. કારણ શું છે? એની અંદર જીવને ઉત્સાહ છે, એમાં ઉત્સાહ છે.
સભા આપણે એવું કહીએ કે બપોર 2 વાગ્યાથી કરવી છે સભા, તો અઘરું થાય. 6 વાગે સભા હોય તો 5:30, 6:30 હોય તો ઓકે, સભા તો 6 વાગે છે. પણ તમારે તુલસી વિવાહ કરવાનો હોય, કંઈ લગ્ન પ્રસંગ, ટૂંકમાં તુલસી વિવાહ તો બહુ સારું છે, પણ એની પાછળ એક બીજો પણ એક બેસ છે કે સરસ મજાનું આપણું જેવી સમાજ વ્યવસ્થા હોય એવો પણ થોડા દર્શન થાય, થોડા એવા ગીતો ગવાતા હોય, થોડું એવું વાતાવરણ બનતું હોય, તો 1 વાગે પણ આવી શકે બધા. આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. આપણને દેખાય અનુભવાય એવી વસ્તુઓ છે ને બધી, કે રાતના છે ભગવાનના ભક્તો એવા નથી એમ નહીં કે જેને કથા વર્તન ભજનનો એવો ઈશક ના હોય, એ રાતે મોડા સુધી ભજન કરે. આપણા ઘણા બધા ભક્તો એવા છે કથા વર્તા મોડા સુધી સાંભળીએ, કે પણ ઓલો પ્રસંગ કેવો છે કે જેની અંદર હવને ઉમંગ થાય, કોઈને થાક ના લાગે એવો પ્રસંગ છે. એટલે ભક્તિ રાત્રે મોડા સુધી સંતોએ કીર્તન ગાયા, ગામના બધા માણસો આવ્યા હતા, ગામના રાજા અમરસિંહ ભાટ પણ કુટુંબની સાથે સભામાં આવ્યા હતા. મેઘપુર ગામના રાજા હતા અમરસિંહ ભાટ. જ્યારે મેઘપુર ગામની અંદર રામાનંદ સ્વામી સૌ પ્રથમ વખત આવેલા, અને ત્યારે રામાનંદ સ્વામીને ત્યાં આગળ જે સ્વામીના આશ્રિત થયા એ આશ્રિતોને સત્સંગનું પોષણ કરવા માટે સ્વામી વારે વારે જતા, એમાં સ્વામી જ્યારે મેઘપર ગામમાં આવ્યા ત્યારે આ અમરસિંહ જે ભાટ હતા, ભાટ એટલે ચારણ જ્ઞાતિ, ભાટ જ્ઞાતિ, આ બધાય મોટા મોટા રાજાઓ, રજપૂત રાજાઓ એના ગીત ગાતા, બહુ બોલવામાં બહુ મીઠા હોય, અને રાજાઓના પદ ગાય, રાજાઓની બિરદાવલીઓ ગાય, આખી એની વંશ પરંપરાની બિરદાવલીઓ ગાય, એ આ ભાટ લોકો. એ અમરસિંહ ભાટ એ પોતે રામાનંદ સ્વામીનો પ્રતાપ જોઈને સ્વામીના આશ્રિત થયેલા. રામાનંદ સ્વામી જ્યારે મેઘપર ગામમાં ગયા ત્યારે મેઘપરની અંદર સ્વામી રાત રોકાયા, સંધ્યા આરતી થઈ, સંધ્યા આરતી પછી સભા થઈ. સ્વામીએ સભાની અંદર 84 લાખ જાતના જન્મ આ જીવે ધર્યા છે, અને હજુ જો ભજન નહીં કરે તો હજુ જન્મ ધરવા પડશે, આવી વાતો કરી. પછી સ્વામીએ બધું નરકનું દુઃખ કીધું કે 6,84,000 નરકના કુંડ છે, જે જીવો પાપ કરે છે એને એ કુંડ ભોગવવા પડે છે, આવી બધી સ્વામીએ વાતો કરી. એ સ્વામીએ વાત કર્યા પછી સ્વામી વિચરણ કરતા કરતા ત્યાં આવ્યા છે, ત્યારે મહારાજ જ્યારે સૌ પ્રથમ નીલકંઠવર્ણી સ્વરૂપે આવેલા ત્યારે સ્વામી મહારાજને લઈને ગામડે ગામડે 2 વર્ષ સુધી ફરેલા, અને મહારાજને પણ સાથે લીધેલા છે નાના બ્રહ્મચારીને. સ્વામીના ઢોલિયાથી દૂર સભાની અંદર જે આ અમરસિંહ ભાટ છે ને એ બેઠેલા છે. એ અમરસિંહ ભાટને સ્વામીએ કીધું કે મારા ઢોલિયાની નજીક આવો, આ પાયા પાસે બેસો. એટલે અમરસિંહ ભાટ પાયા પાસે આવ્યા. સ્વામીએ અમરસિંહ ભાટને કીધું કે સાંભળો, આ પાયાને છોડતા નહીં, કે આ ઢોલિયાના પાયા પાસે તમે બેઠા છો આને છોડતા નહીં. ત્યારે ઓલો અમરસિંહ કે સ્વામી, અહીં પાયાને ના છોડું તો તમે પણ મને બ્રહ્મોલને વિશે તમે જ્યાં બેહો ને ત્યાં પાયો પાછો ન્યાય પકડાવજો, તમે મને છોડતા નહીં. કે સ્વામી કે તમે જો અમારી આજ્ઞામાં રહો તો ચોક્કસ અમે તમને આ પાટના પાયા ઉપર બેહાડ્યા છે, પાયા પાસે બેસાડ્યા છે, એમ બ્રહ્મોલની અંદર પણ તમને અમારી નજીક બેહાડશું. ત્યારે અમરસિંહ કે બોલો ને સ્વામી, શું આજ્ઞા છે? તો કે તમે હોકો અને તમાકુ આ 2 જે તમને છે ને એ કાઢ નાખો, નિયમ લઈ લો કે આજથી આ કે આ હરામ બરાબર છે. અને ત્યારે અમરસિંહે સ્વામી પાસે નિયમ લીધો, પછી સ્વામીને આશ્રિત થયા, અને ત્યારથી સ્વામી જ્યારે જાય ત્યારે એક ગામમાં ઉતરતા. આ વખતે સ્વામી નીલકંઠવર્ણીને સાથે લઈને ગયા છે. સ્વામીએ આખા અમરસિંહ ભાટ મોટો રાજા છે મેઘપરનો, એટલે એનો પરિવાર છે, 3 છોકરા છે, 1 દીકરી છે, બધાને સ્વામીએ કીધું કે તમારો આખો પરિવાર, એને એક પત્ની છે, આખો પરિવાર નિશ્ચય કરજો કે આ જે બ્રહ્મચારી બેઠા છે આ સામાન્ય નથી. હું વારે વારે જે વાતને કહેતો કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખેલ ભજવનારો તો આવે છે,
એ ખેલ ભજવનારા આ બાળ બ્રહ્મચારી જે બેઠા છે એ છે. આ વાતને તમે બરાબર તમારા મગજમાં રાખજો. આવું સ્વામીએ મેઘપરની અંદર નીલકંઠ વર્ણિની હાજરીમાં આ અમરસિંહ ભાટને સમજાવેલું. અને એ અમરસિંહ ભાટને સ્વામીએ એ વખતે એવો પરચો કરેલો સ્વામીએ કે અમરસિંહ ભાટ સ્વામી બે દિવસ રોકાયા નીલકંઠ વર્ણિને લઈને. એક દિવસ સ્વામી આ વાત કરી, બીજે દિવસે સ્વામી સવારની અંદર સ્નાન કરીને પૂજાપાઠ કરે ત્યાં અમરસિંહ ભાટ આવી ગયા, સ્વામીની પૂજાના દર્શન કર્યા. બપોરે પાછી સ્વામીએ કથા વાર્તા કરી, ચાર વાગ્યા ત્યારે સ્વામી અમરસિંહ ભાટના ખેતરે વાડીએ નાહવા ગયા, સ્નાન કરવા ગયા. જ્યારે રામાનંદ સ્વામી ત્યાં સ્નાન કરવા ગયા ત્યારે સ્વામીએ કીધું કે અમરસિંહ આ ખેતર હાનું છે? સ્વામી આ તો ઝારનું ખેતર છે, પણ ઝાર કંઈ આ વખતે વરસાદ થયો નથી એટલે ઝાર કંઈ હરખી થાય એવી નથી. સ્વામી એવું લાગે છે કે આ વર્ષે મારા છોકરા ભૂખ્યા રહેશે. અને ત્યારે રામાનંદ સ્વામીએ કીધું કે મારું તુંબડું લાવો. સંતોને કીધું, તુંબડું લઈ સ્વામીએ પાણી છાંટ્યું ખેતરની અંદર. પછી સ્વામી કે અમરસિંહ તારો આ ઝાર તો બહુ હારી થવાની, એટલે કળબના પૂરા અને ઝાર કાઢી અને ઘાસ છે ને એને ભરી લેજે વહેલા. અમરસિંહ કે સ્વામી હજુ ડુંડાની અંદર દાણો જ નથી ભરાયો, આ વરસ જ મોડું છે, વરસાદ જ નથી પડ્યો, આને પાણી પીધું નથી, કોઈ પોષણ મળ્યું નથી, એટલે ઝારના તમને ડુંડા દેખાય છે પણ અંદર કે દાણા નથી સ્વામી, એટલે આ વખતે તો છોકરાઓ ભૂખ્યા મરશે. સ્વામી કે તને અમારા વચનમાં વિશ્વાસ છે કે નહીં? સતપુરુષ કો વચન હે જો, બ્રહ્માંડ ફિરે યહ ફિરે ન સો, એસે દ્રઢ રખી બેસવાસા, એસે દ્રઢ રખી બેસવાસા, અનન્ય દ્રઢ હો ના હરિદાસા. સત્પુરુષનું વચન ક્યારેય ફરતું નથી. જો વિશ્વાસ રાખીને જીવ મંડ્યો રે તો સત્પુરુષનું વચન એક દિવસ એને પોતાની નજર સામે સાકાર દેખાય. વાત છે એટલી કે વિશ્વાસ રાખીને મંડવું, બસ. નક્કી નથી ટાઈમ કયો છે એ નક્કી નથી, પરંતુ વાત નક્કી છે કે સત્પુરુષે કીધું એટલે સાકાર થવાનું જ. આજે નહીં કાલે, કાલે નહીં પરમદી, આ વર્ષે નહીં પાંચ વર્ષ પછી, પાંચ વર્ષ પછી નહીં પચીસ વર્ષ પછી, પણ એ વચન સાકાર થયેલું આપણને આપણો દેહ પડતા પહેલાં દેખાય ખરું. આ સાકાર થયું વિશ્વાસ રાખીને મંડે તો. સ્વામીએ કીધું કે આ ખેતરની અંદર ઝાર બહુ સારી થશે. સ્વામી ત્યાંથી સ્નાન કરીને પછી નીલકંઠવરની સાથે બધા નીકળ્યા ગામ છોડીને. એટલે ગામ છોડીને નીકળ્યા સ્વામી કે અમારે તો અહીંથી ભાડેર ગામ જવું છે. ભાડેર ગામની અંદર પાતળસિંહને સમાચાર મળ્યા રામાનંદ સ્વામી મારા ગામમાં આવે છે, એટલે હામાં ગયા. હામાં ગયા એટલે આ બાજુથી સ્વામી અમરસિંહને કીધું, તું તારે ગામ પાછો મેઘ પર જતો રહે, કારણ કે હવે મને અહીંથી આ પાતળસિંહ લઈ જશે. જ્યારે અમરસિંહ પાછો જવા જાય ત્યારે સ્વામી કે અમરસિંહ સાંભળ, બે દિવસમાં વરસાદ થવાનો છે, તારા ખેતરમાં આજે જ જઈને દાળિયા કરીને બધી જ ઝાર ભરી લે. ઓલો કે પણ સ્વામી જુવાર છે જ નહીં ખેતરમાં, હું ભરી લે. સ્વામી કે જુવાર ભરી લે અને ઘાસ છે એને પણ ભરી લે, બે દીમાં વરસાદ થવાનો છે. ઓલો કે સ્વામી દાળિયા માથે પડે. સ્વામી કે હજુ તને વિશ્વાસ નથી મારા વચનમાં? અહીંથી જઈને દાળિયા કર. અમરસિંહ મેઘ પર પાછા આવ્યા, પાછા આવીને દાળિયા કર્યા. સ્વામીના વચને ખબર છે ખેતરમાં દાણો છે જ નહીં, પણ મુમુક્ષુ કેવો હોય, ભલે એને બે વખત શંકા કરી પણ સ્વામીનો દયાળુ સ્વભાવ. નહીં તો ઘણી વખત મોટા પુરુષના વચનમાં શંકા કરે ને તો મોટા પુરુષ કે સારું તને હુજે એવું કર. મોટા પુરુષના વચનમાં શંકા કરીએ ને કે આમ આમ બે પાંચ આર્ગ્યુ કરીએ ને, એટલે મોટા પુરુષનું છેલ્લું વચન આવું હોય કે તમને હુજે એવું કરો, તે આપણને તો શું હુજે, ગુવળને શું દેખાય મને કહો, ગુવળને શું દેખાય. અને આપણી બુદ્ધિ કેટલી, નિષ્કુળાનંદ સ્વામીની ભાષામાં જો કહીએ તો અલ્પ બુદ્ધિ એ ઊંધી, એક તો ઓછી
એ છતી આલતી નોય નુંધી, તે આપણને હુજે એવું કરો, આવું આપણી પર મોટા પુરુષ છોડ દે અને આપણને હુજે એવું કરીએ, હેરાન જ થઈએ. પછી આગળ જઈને પછી પાછી બૂમ પાડવી કે આવજો બચાવવા, એના કરતાં પહેલેથી જ જેમ કે એમ કર્યું હોય તો સેફ ચાલ્યા જઈએ. મોટાના વચનની અંદર અનંત પ્રકારની રક્ષા રહેલી છે, એક પ્રકારની નહીં અનંત પ્રકારની. મોટાના વચનની અંદર અનંત સ્થાનોમાં રક્ષા રહેલી છે. કોઈ પોતાના જીવનમાં એક જ મોટા પુરુષનું વચન જો કોઈ રાખ્યું હોય, પછી એની રક્ષા કેટલી જગ્યાએ કેવી રીતે થાય છે એની જો એ નોંધ રાખે ને, તો એને એમ ખબર પડી જાય કે મોટા પુરુષે તો એક વચનમાં મારું કેટલી પ્રકારની રક્ષા કરેલી છે. પણ એને સમજતા, મોટાનું વચન પાળતા કદાચ એક દિવસ કે એક મિનિટ થતી હશે, વચનમાં વિશ્વાસ લાવીને પાળતા, પણ એ વચન પાછળના રહસ્યને સમજતા વ્યક્તિના જીવન પૂરા થઈ જાય કે વ્યક્તિના જન્મો પૂરા થઈ જાય તો એ વચનના રહસ્ય સમજાય નહીં, કદાચ એ વચનનો અભિપ્રાય સમજાય નહીં. એટલે જ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મોટાનો અભિપ્રાય તો ભેળો રે તોય ન સમજાય, કેવું કરે તોય ના સમજાય, મોટાનો અભિપ્રાય એના અનુગ્રહથી જ સમજાય. અનુગ્રહ કહેતા એની કૃપા, એને એવું થાય કે આને મારો અભિપ્રાય જણાય તો જ અભિપ્રાય જણાય, નહીં તો એનો અભિપ્રાય સમજાય નહીં. વચનને પાળવું સહેલું છે, મોટાના વચનમાં વિશ્વાસ રાખવો સહેલો છે, પણ એ વચન પાછળનો જે અભિપ્રાય છે ત્યાં સુધી તો જીવનના અંત સુધીમાં કદાચ પહોંચાય અથવા ન પહોંચાય, પણ એટલી વાત નક્કી છે, અભિપ્રાય જણાય કે ન જણાય, પરંતુ એને કીધું એમાં મારું હિત જ હોય એમ માનીને મંડ્યા રહેવું, એટલું આપણું કર્તવ્ય છે. એટલું કરીશું તો કોક દી અભિપ્રાય તો જણાવશે. આને ઘેર જઈને દાડિયા કર્યા, ખેતરમાં તો દાણોય નથી, દાડિયાના પૈસા માથે પડે એવા છે, છતાંય પણ નોકર કર્યા, કોઈ કરે? હાલો આપણને આજ કીધું હોય તમને ખેતરની અંદર લાગે કે કશું જ નથી અને દાડિયા કરવાના છે, કોણ કરે? હવામાં તીર છોડવા જેવું, આકાશની અંદર તીર છોડવા જેવું છે. કર્યા દાડિયા, બીજે દિવસ સવારમાં ખેતરે પૂગ્યા, ખેતરે જઈ અને કે આ જુવારને લની લો, ઉપરથી ડુંડા લઈ લો, ડુંડા લીધા અને ડુંડાને ખંખેરે ધોકાવે, તેની અંદરથી તો મોતી જેવા દાણા, જે આજ દિવસ સુધી મેઘપર ગામની અંદર આ અમરસિંહે કેટલા વર્ષોથી ખેતી કરેલી પણ કોઈ દિવસ જુવારનો દાણો આવડો મોટો અને આવો ચમકતો જોયેલો નહીં. એવડા મોટા દાણા એક એક ડુંડામાંથી નીકળ્યા અને દર વર્ષે જેટલો પાક થાય એ ખેતરમાં એનાથી ડબલ પાક એ વર્ષે થયો. આખા ગામના લોકો વિચારે કે આને ત્યાં આમ કેમ, એને તો ઘાસે ભર દીધું એક દીમાં, ઘરના બધાય મંડ્યા, ઘાસે ભર દીધું, દાણાએ ભર દીધા અને એ જ રાતે મુસળધાર વરસાદ પડ્યો. મેઘપરમાં જેના ખેતરમાં થોડી ઘણી જુવાર ને બધું હતું ને બધું ખલાસ થઈ ગયું, અને ત્યારે આખું ગામ વાત કરવા લાગ્યું કે આની તો સદગુરુ રામાનંદ સ્વામીએ રક્ષા કરી. એટલે અમરસિંહને રામાનંદ સ્વામીમાં બહુ વિશ્વાસ આવી ગયો. જીવનો તો સ્વભાવ જ છે, ચમત્કાર દેખાય એટલે વિશ્વાસ વધી જાય. એટલે શ્રીજી મહારાજે પ્રથમના 70માં કીધું કે ચમત્કાર માટે સત્સંગ કરવો નહીં અને ચમત્કારથી ક્યારેય પણ એમ માની લેવું નહીં કે બસ આપણે જે કરવાનું હતું એ થઈ ગયું. ચમત્કાર તો ભગવાનને મોટાને બતાવો હોય બતાવે, ના બતાવો હોય ને તો બધું જ કરી શકે એવા હોય તો એ કાંઈ ના બતાવે, એ તો એની ઈચ્છા ઉપર આધાર છે, એની ઈચ્છા પર આધાર છે. આપણું હિત સામાં સમાયેલું છે એની ઉપર આધાર છે, નહીં તો આપણને આશ્વાસન માટે કે, પણ એને નથી કરવાનું એટલે એ ના જ કરે. દાદા ખાચરને દીકરો નહોતો, દાદા ખાચરને બે લગ્ન મહારાજને કરાવવા પડે, બરાબર. બીજું લગ્ન ભટવદર કર્યું ત્યારે મહારાજ પોતે ગાડું લઈને ગયા, ગાડે દાદા ખાચરને બેસાડીને જાન લઈને ગયા. તમે ખાલી એટલું વિચારો કે વચનામૃત જેવો ગ્રંથ જે દાદાના દરબારગઢની અંદર રોજ બોલાય, આ સંપ્રદાયની અંદર આમ દાદો ખાચર બોલાય એટલે નાનો છોકરો પણ આ સંપ્રદાયને ઓળખે કે દાદા ખાચર એટલે બહુ મોટા ભગત.
હતા કાંઈ 50 વર્ષના નહીં, દાદા ખાચરની ઉંમર એકદમ યુવા અવસ્થા. આ વચનામૃત જ્યારે 1876નું માગસર સુધી ચોથનું વચનામૃત બોલાય ને, ત્યારે દાદા ખાચરની ઉંમર 20-22 વર્ષની છે. જે કોઈ દાદા ખાચરના ગુણ આપણે સાંભળીએ છીએ કે ચરિત્રો સાંભળીએ છીએ, એ દાદા ખાચરની ઉંમર 22-30 વર્ષની વચ્ચેના ચરિત્રો આપણે સાંભળીએ છીએ. યુવા અવસ્થામાં જે આપણે કહીએ ને, દાદો આવો દાદો આવો દાદો આવો, એની ઉંમર તો આવડી જ. હવે એવા દાદા ખાચર, એને દીકરો નહોતો. તો શ્રીજી મહારાજ સર્વ અવતારના અવતારી, એ જેના દરબારમાં બેહે એ શું દીકરો ન આપી શકે? ગોપાળાન સ્વામી ગ્રહણ રોકવાવાળા શું દીકરો ન આપી શકે? મુક્તાનંદ સ્વામી આટલા સમર્થ સદગુરુ શું દીકરો ન આપી શકે કે દીકરી ન આપી શકે? કશું હતું જ નહીં, દીકરો એને દીકરી નહીં તો ના આપી શકે. આટલા આટલા સમર્થ સદગુરુ સંતો, વ્યાપકાનંદ સ્વામી જેવા મચ્છરિયાના જીવને ઘોડામાં નાખીને ઘોડો બેઠો કરી દે ઓલાનો, હમીર ખાચરનો, એ છોકરો ન આપી શકે? એક એક સદગુરુઓ જે ધારે કરી શકે, સચ્ચિદાનંદ સ્વામી ઇન્દ્રન જઈને પાટું મારી આવે એવડા સમર્થ સાધુ, એ છોકરો ના આપી શકે? આટલા બધા પ્રશ્નાર્થ તમે વિચારો, શ્રીજી મહારાજથી માંડીને સમર્થ સદગુરુઓની પાછળ આ પ્રશ્નાર્થ ચિહ્ન કે આ લોકો આટલું કરી શકતા હતા. તે પોતે જેના રોટલા રોજ ખાતા હતા, જેના દરબારગઢની અંદર રાતને દિવસ રહેતા હતા, જે લોકોના રહેવાના કારણે દાદાને લોડ વધારે પડતો હતો, કારણ કે દાદાને પોતાનો પરિવાર તો ટૂંકો હતો, દેહના સંબંધીઓ હતો, પણ દાદાને જે કાંઈ ખર્ચ પાણી આદિ જે હતું વધુમાં વધુ દાદાને દેવું થઈ જતું, કારણ કે સંતો ભક્તોની સેવામાં બધું વાપરતા એના કારણે. તો જેના દરબારમાં રોજ રહેવાનું, જેના રોટલા રોજ જમવાના, જેના દરબારની અંદર ગમે ત્યારે મહેમાન આવે તો એનો ઓરડો ખાલું કરાવીને એને ત્યાં રાખવાના, એ દાદાને ત્યાં જો દીકરો ના હોય તો એક સાધુએ આશીર્વાદ ના આપ્યા? આટલા 500 પરમહંસોથી કોઈ આશીર્વાદ ના દીધા કે દાદા તને દીકરો થાય? અને મહારાજે આશીર્વાદ ના દીધા જીવા ખાચરે મેનું માર્યું કે દાદાને આટલું પણ કોઈ ખાવાવાળો તો છે નહીં પાછળ, અને ત્યારે મહારાજને એ મેનું લાગ્યું અને મહારાજે દાદાના બીજી વખત લગ્ન કરાયા. દાદાને બે ઘરવાળા કરાયા. શાના માટે? અમરા ખાચર માટે, અમરો દાદાનો દીકરો, એ સંતાન માટે. તો સંતાન માટે બીજું લગ્ન કરાવવું પડે એને ભગવાન કહેવાના? સંતાન માટે આટલા પરમહંસો સમર્થ ગ્રહણ રોકી દે, મરેલાને જીવતા કરી દે, મૂગાને બોલતો કરી દે. સ્વામીએ પેલો પારસીનો છોકરો સુરતમાં આવ્યો ને ગોપાળન સ્વામી કે આ કેળું કેળું ખવડાયું, મૂંગો બોલતો થઈ ગયો. તો આવા મોટા સાધુ એના દાદાને ત્યાં દીકરો કેમ ના દીધો? એનું રહસ્ય જ્યારે ખોળીએ ને ત્યારે આપણને આપણા જીવનમાં મહારાજનો અને મહારાજના મોટા પુરુષોનો કેવો નિશ્ચય કરવો ને એનો ખ્યાલ આવે, એનો ખ્યાલ આવે. ઘણી વખત મેં જોયું હાવ કશું જ ના હોય, જેમાં કોઈ સત્સંગનો છાંટો ના હોય, એવો દુખ્યો આવ્યો હોય ને, ગુરુજી જેવા મોટા પુરુષ કંઈક એને આશીર્વાદ આપે, કંઈક કે કોઈ નિયમ આપે, કંઈક જળ આપે, ઓલાને સારું કરી દે, સારું થઈ જાય. અને સત્સંગની અંદર સાધુને કંઈક હોય, સાધુને કંઈક પ્રોબ્લેમ હોય, સાધુને કોઈ દુઃખ હોય, એમને કંઈ રોગ હોય, ઘણી વખત કોઈક એવા બહુ સારા ભક્તો હોય, બહુ સારા, એને કંઈ હોય, તો ગુરુજી એને શું કહે? મહારાજ જે કરે ને આપણા હિતમાં હોય આપણે સહન કરવાનું. મહારાજને કહેવાનું, મહારાજ જે કંઈ કરો તમે મારા હિતમાં કરો. એને ના કે હું આશીર્વાદ આપું તને મટી જાય. હવે મોટાનું એ રહસ્ય આપણને કેમ સમજાય, કેમ સમજાય, એ શા માટે એમ કરતા હશે? એમાં પણ કંઈક આપણું હિત જ હશે.
મારો કહેવાનો અર્થ છે કે આ લોકની પ્રાપ્તિને અર્થે જો ભગવાનનો નિશ્ચય કરે તો પ્રથમના 70માં પ્રમાણે મહારાજ કે જો ઈચ્છાઓ પૂરી થાય તો મહારાજનો નિશ્ચય વધી જાય કે વાહ ભગવાન તો પ્રત્યક્ષ બિરાજે છે, અને ઈચ્છા પૂરી ન થઈ તો નિશ્ચય ઘટી જાય. આજે આપણા એક ભગતનો સિટીઝનનો ઇન્ટરવ્યુ હતો, સિટીઝનશીપનો ઇન્ટરવ્યુ હતું, એટલે શનિવારે હું સોડે હતો. પછી પહેલાં આવીને કહી ગયા 4 વાગે કે નાડા છડી સ્વામી મહાપૂજાની અંદર હોય ને તો બાંધ રાખી મૂકજો એમ, પહેલેથી કહી ગયા એટલે કીધું સારું રાખજો. પછી હાંજે આવ્યા, મને કે સ્વામી નાડા છડી, મેં હું તો સોડે છું એટલે પછી જો મારી હું બાંધવાની હોય પછી હું મોડા બાંધું. એટલે સારું, પછી મોડા બંધાવતા હતા, મારી પાસે બેઠા હશે. મેં પૂછ્યું ત્યારે ભગતને, તમે બધા બેઠા હતા ને ચિરાયુ ભગત અલ્પેશ ભગત, મેં પૂછ્યું લાલા ભગત આપણા કંડારીવાળા, તો આજે પાસ થઈ ગયા, તો નાડાછડી બાંધતા બાંધતા મેં પૂછ્યું કે કેમ નાડાછડી બંધાવો તમે, સાંભળજો, તમે એક તો નાડાછડી બંધાવા પાછળનો તમારો ઉદ્દેશ શું છે, આટલે મોડા સુધી તમે રોકાયા, નાડાછડીનું કીધું અને હવે બાંધવા પાછળ તમારો ઉદ્દેશ શું. આ ભક્તો બેઠા હતા, એને જે જવાબ આપ્યો એ મને ગમ્યો. એને મને શું કીધું, એવું ના કીધું કે સ્વામી સિટીઝનના ઇન્ટરવ્યુમાં પાસ થઈ જાઉં ને એટલે નાડાછડી બંધાવું છું, એવું ના કીધું. એમણે મને શું કીધું કે સ્વામી નાડાછડી બાંધેલી હોય મહારાજની પ્રસાદીની સંતોએ બાંધી હોય તો અંદર હિંમત રહે જવાબ આપવાનો. એને ફળ નથી માગ્યું, એને ફક્ત જે શ્રીજી મહારાજની ઈચ્છા છે એ ઈચ્છામાં જ ફક્ત બળ માગ્યું છે, ફળ નથી માગ્યું, ફક્ત બળ માગ્યું છે. એ વાક્ય મેં સાંભળ્યું તો હું બહુ રાજી થયો, મને મગજમાં એવું ને એવું સંભળાય છે અત્યારે કે એને જે જવાબ આપ્યો ને આવો જ જવાબ આપ્યો હતો ને કે અંદર બળ રહે, અંદર હિંમત રહે. તો જો એ વાક્ય હૃદય સ્પર્શી ગયું, એવું પણ કહી શકત કે સ્વામી પાસ થઈ જવાય ને એટલે, એવું પણ બોલી શકત. અને જાજો જન સમાજ આપણે કંઈ પણ કોઈ પણ સારું હોય તો સંતો પાસે કોઈ આવે કે કંઈ ફાઇલ મુકાવવા આવ્યા, કંઈ કરાવવા આવ્યા કે ઠાકોરજીને પ્રસાદીનું કરતો કાતે, તો એ આશા તો એ જ હોય ને. પરંતુ સમજણ જે સમયે રાખવાની છે એ સમયે જ આપતકાળમાં જ સમજણની પરીક્ષા છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો કંઈક કરે છે, અશક્ય અને શક્ય કરી દે છે આપણા જીવનમાં, એ પણ આપણું હિત કરતા હોય, અને ઘણી વખત શક્ય એ કરી શકે એમ છે છતાંય પણ અશક્ય રાખે છે, એ પણ આપણા હિતમાં જ હોય. આવી જે દ્રઢ માન્યતા, આવો જે દ્રઢ ઠરાવ, એને મહારાજ અને મોટાનો નિશ્ચય કહેવાય. નહીં તો અમરસિંહના ખેતરની અંદર જાર હારી કરી તો ઓલા મેઘપરના બીજા બધાનો શું ગુનો છે, સાધુને બધે સમદ્રષ્ટિ જોઈએ, તો ઓલા મેઘપરના બીજાને જાર અને બાજરો જે હતું બધું પલળી ગયું અને આનો બચી ગયો, તો એવું કેમ. એ મહારાજને મોટા કંઈક હિત કરવા કરતા હશે. આપણને એ અભિપ્રાય ના સમજાય, સમજો કે શ્રીજી મહારાજે દાદાને દીકરો ન દીધો અને બીજું લગ્ન કરાવ્યું એનો શું અભિપ્રાય એ ના સમજાય. ગોપાળન સ્વામી આટલા બધાને આટલું કર્યું અને દાદાને ત્યાં જ આ કામ ના કર્યું એ અભિપ્રાય ના સમજાય. કાર્ય દેખાય, દાદાનો નિશ્ચય મહારાજ અને મોટા સાધુ પ્રત્યેનો દેખાય, નહીં તો દાદો એમ ના કે મારા દરબારમાં રહો છો ને મારે ત્યાં દીકરો નહીં કાંઈ નહીં તો તમને કોઈ ચિંતા નથી થતી, એવું કોઈ દિવસ ના કીધું, કોઈ દિવસ નહીં, કોઈ દી બોલ્યા નહીં. કેસ ભાવનગરનો ચાલતો હોય ને 25-50 ધક્કા થાય તોય કાંઈ નહીં, મહારાજ તમારી ઈચ્છા આમ જ, આનું શું કારણ. બસ આટલો જો વિચાર કરીએ અને પછી એનો અભિપ્રાય ખોળવા જઈએ ને તો અભિપ્રાય ભલે મળે કે ના મળે પણ દાદા જેવું જીવન થાય તો મહારાજ રાજી થાય એટલું તો મળી જ જાય, મળી જાય ને, એટલું મળી જાય. એવી સમજણ કેળવવી જોઈએ. અમરસિંહ ભાટ છે એ ભાટને આવી રીતે સ્વામીએ નિશ્ચય કરાવેલો, વધારે ને વધારે સ્વામીમાં એને હેત થયેલું. તેઓ શ્રીહરિના ચરણમાં નમી પડ્યા,
અમરસિંહ રાજા ભગવાન સ્વામિનારાયણના ચરણમાં નમી પડ્યા. સર્વ ભયને હરનારા શ્રીહરિએ તેમને પોતાની પાસે બેસાડ્યા. સર્વ ભયને હરનારા મહારાજનો જે થાય, મહારાજને જે રાખે એને કોઈનો ભય. મહારાજે પ્રથમનું 72મું વચનામૃત, મહારાજ કે જેને ભગવાનનો ને ભગવાનના સંતનો નિશ્ચય છે, મહાત્મ્ય છે, એનું કાળ કર્મને માયા મળીને ભૂંડું કરવાને ઈચ્છે તો ભૂંડું કરી શકતા નથી, જેને એવી નિષ્ઠા હોય એને. અને મહારાજ કે જેને ભગવાનને સંતની નિષ્ઠામાં ખામી હોય ને, તો ભગવાન પોતે એનું રૂડું કરવાને ઈચ્છે તો એ રૂડું કરી નથી શકતા. કેવું આશ્ચર્ય! ભગવાનનો જે થાય એના માથેથી ભય માત્ર જતો રહે, કારણ કે આ દુનિયામાં સૌથી મોટો ભય કાળનો છે. એ કાળનો ભય જે ભગવાનનો થાય છે ને જતો રહે છે. અહીં કહે છે, સર્વના ભયને હરનારા શ્રીહરિએ એમને પોતાની પાસે બેસાડ્યા. શ્રીહરિની વાત સાંભળીને તેઓ સર્વ કુટુંબ પરિવાર સાથે શ્રીહરિના આશ્રિત થયા. અત્યાર સુધી હતા રામાનંદ સ્વામીના આશ્રિત, ગાદી ઉપર હવે સહજાનંદ સ્વામી બેઠા છે, પરંતુ આજ સુધી પ્રતાપ તો રામાનંદ સ્વામીનો જોયો છે. રામાનંદ સ્વામીની કીર્તિ ગાય છે, રામાનંદ સ્વામીમાં હેત થયેલું છે, હવે એવું હેત સહજાનંદ સ્વામીમાં કરવાનું છે. ગાદી ઉપર સહજાનંદ સ્વામી બેઠા છે, થાય કેમ? પણ મહારાજના અનેક પરચાઓ જોયા, સમાધિ પ્રકરણ જોયું, હેત એવી રીતે થયું કે આ જે અમરસિંહ હતા એ અમરસિંહને 3 દીકરાઓ હતા, એક રણછોડજી, નંદલાલભાઈ અને કૃષ્ણજી, એ 3 પુત્ર હતા, અને લાડકીબાઈ નામે એક અનુપમ પુત્રી હતી. તેઓ શ્રીહરિના સ્વરૂપના દર્શન કરીને શરણે આવીને આશ્રિત થયા. આ લોકોને નિશ્ચય કેવી રીતે થયો કે જે લાડકીબાઈ એનો શ્રીજી મહારાજે વચનામૃતમાં ઉલ્લેખ કર્યો છે. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 25મું વચનામૃત, એની અંદર મહારાજ કે આજે અમે જ્યારે આ લાડકીબાઈને સત્સંગ થયો, અમરસિંહના દીકરી એને સત્સંગ થયો, અને પછી જ્યારે 1876ની સાલમાં શ્રીજી મહારાજ ગઢપુરમાં છે ને ત્યારે લાડકીબાઈ ત્યાં જાય છે, ત્યારે મહારાજે એને સમાધિ કરાવી છે. મહારાજ કે આજે અમે એક હરિભગતને સમાધિ કરાવી. એટલે મહારાજે વાત એવી રીતે શરૂ કરી કે સમાધિ થતી હોય તો એ આત્મનિષ્ઠા તો જોઈએ જ. આત્મનિષ્ઠા એટલે આ શરીર તે હું નહીં, હું આત્મા છું, એક આત્મનિષ્ઠા અને એક ભગવાનનું મહાત્મ્ય, આ બે વસ્તુ જો હોય તો જીવને પૂર્ણકામપણું મનાઈ જાય. અપૂર્ણપણું એટલે જ રહેશે કે આ દેહ તે હું એવું મનાય છે, અને ભગવાનનો જેવો છે એવો મહિમા સમજાતો નથી, એટલે અપૂર્ણપણું મનાય છે. પણ જો મહારાજ જેવા છે એવા સમજાય અને હું આ શરીરથી જુદો છું એવું સમજાય, એટલે પૂર્ણ થઈ ગયો. કારણ કે આત્મા છે એ કોઈ વાતે કરીને બીજી કોઈ રીતે સુખી થાય એવો નથી. આત્માને કોઈ સુખી કરી શકે એવું તત્વ જ નથી. આત્માને સુખી કરી શકે એવા એક પરમાત્મા છે. તો પરમાત્માનું મહાત્મ્ય જાણ્યું અને પોતે આત્મારૂપ છે, એ સુખી જ થઈ ગયો, એને કોઈ દુઃખ જ નથી. પણ સમાધિવાળાને આત્મનિષ્ઠાની ખામી હોય તો એને પણ નડે. એમાં મહારાજે દ્રષ્ટાંત દીધું કે લાડકીબાઈ એને અમે સમાધિ કરાવી તો સમાધિની અંદર તો તે જ દેખાવા લાગ્યું, તે બૂમો પાડવા લાગી કે હું બળું છું, બળું છું, બળું છું, કારણ કે આત્મનિષ્ઠા નહોતી. મહારાજ કે અમે કીધું કે લાડકીબાઈ તે તું નહીં ને ભાટનો દેહ તે તું નહીં, તોય મહારાજ કે એને આત્મનિષ્ઠાની ખામી હતી તો એને સમાધિનું સુખ આવ્યું નહીં. અનંત જાતના કડાકાઓ થતા હોય, અનંત જાતના અવાજો થતા હોય, અનંત એવો પ્રકાશ દેખાતો હોય, ત્યાં તો ગમે એવો હોય ને તો ધીરજવાનની ધીરજ પણ ખૂટી જાય. પણ આત્મનિષ્ઠા જો હોય તો ધીરજ રહે. એટલે મહારાજે આ લાડકીબાઈ છે એને મહારાજે ત્યાં મેઘપરમાં જ પહેલી વખત ગયા ને ત્યારે સમાધિ પ્રકરણ ચલાવેલું. મહારાજ ત્યારે તો સહજ સમાધિ કરાવતા, એમાં લાડકીબાઈને, આ રણછોડજીને, નંદલાલને, કૃષ્ણજીને બધાને સમાધિ કરાવેલી. સમાધિની અંદર પોતાના અક્ષરધામના દર્શન કરાવેલા. અક્ષરધામની અંદર અવતાર માત્ર મહારાજને હાથ જોડીને ઊભા છે, અનંત કોટી મુક્તો મહારાજને હાથ જોડીને ઊભા છે, આવા દર્શન કરાવેલા. એટલે આ પરિવારને મહારાજનો નિશ્ચય થયો, અને મહારાજનો નિશ્ચય થયો એટલે મહારાજના આશ્રિત થયા. આવી રીતે મેઘપર ગામની અંદર મહારાજ અમરસિંહ અને એના પરિવારને મહારાજે પોતાના આશ્રિત કર્યા હતા.
પછી મહારાજને એક વખત આ લાડકીબાઈ ઉંમરવાળા થયા એટલે અમરસિંહને લાડકીબાઈને અમરસિંહ કે બેટા હવે લગ્ન કરી. લાડકીબાઈ કે મારે કોઈ આરે લગ્ન કરવા નથી. એટલે અમરસિંહે મહારાજને કીધું, મહારાજ આ લાડકીબાઈને સમજાવો કે લગ્ન કરી લે. એટલે મહારાજે કહ્યું, લાડકીબાઈ તું લગ્ન કરી લે, તારી ઉંમર થઈ છે. લાડકીબાઈ કે પ્રભુ મારે તો આ જગતના બધા પુરુષ છે ને એ વિષ્ટાતુલ્ય છે, મારે કોઈ પુરુષ આરે પરણવું નથી, ધૂળ બરાબર છે મારા માટે. અને ત્યારે મહારાજ કે લાડકીબાઈ એમ ના હોય, ઉંમર થઈ છે, તારા પિતાજી કહે છે લગ્ન કરી લે. લાડકીબાઈ કે હું દેહ પાડી દઈશ. મહારાજ કે કેવી રીતે પાડી દઈશ? તો કે હું મારો દેહ પાડી દઈશ, સમાધિમાં જતી રહીશ, દેહ છોડી દઉં છું. મહારાજ કે તું છોડ તો તારા નાડી પ્રાણ અમારા હાથમાં છે, છોડી તો જો. અને લાડકીબાઈને ઓલી સમાધિ થતી હતી ને એટલે એનાને એના પાવરની અંદર હૃદયમાંથી જીવ લાવીને કંઠમાં લાવીને એને એમ કે બ્રહ્મરંધ્રમાંથી નીકળી જવું, તે કંઠમાં જીવ લાવીને મહારાજે ન્યા બ્રેક મારી દીધી. કંઠમાં જીવ જતો રહ્યો હૃદયમાંથી, હવે મહારાજે બ્રેક મારી, જીવના ઉપર જાય ના હૃદયમાં જાય. મહારાજ કે લાડકીબાઈ જાઓ જાઓ, ક્યાં જાશો? અને પછી લાડકીબાઈ હિંમત હારીને મહારાજ આગળ બે હાથ જોડીને કહે છે કે પ્રભુ હવે કંઈક હરખું કરો. એ મહારાજે પાછો હૃદયમાં જીવ મૂક્યો. મહારાજ કે લાડકીબાઈ ભલે તારે લગ્ન નથી કરવા, વાંધો નહીં, પણ આ તો તને સમાધિ થતી હતી, તું સમાધિવાળી હતી, નાડી પ્રાણ તોડીને જાય એવી તને સ્થિતિ અમારી કૃપાથી મળી છે. એનો તને જે અમારી સામે પણ અહંકાર આવ્યો ને એના કારણે અમે તને બતાવ્યું કે તું ગમે એટલી સમાધિનિષ્ઠ છો, તું તારા આત્માને હૃદયમાંથી કાઢીને બ્રહ્મરંધ્રમાંથી કાઢીને ઠેક અક્ષરધામની અંદર અમારી સભા મુક્તોની પંક્તિમાં આવી જાવ એવી તું છો, છતાં પણ એક વાતને સતત યાદ રાખજે, જે થાય છે એ અમારી કૃપાથી થાય છે. આટલું લાડકીબેન કે રાખજે સતત, એટલે તને એ સમજાવવા માટે અમે આ પરચો કર્યો છે. પછી તો લાડકીબાઈને બહુ દ્રઢ સત્સંગ થઈ ગયો, બહુ દ્રઢ સત્સંગ થયો. મહારાજમાં અતિશય હેત થયું, આવો મહારાજ આ મેઘપર ગામની અંદર આ પરિવાર છે એ પરિવારને ત્યાં મહારાજ રોકાયેલા છે. ત્યાં આગળ આજુબાજુમાં બીજા જીવરામ સોની વીરુબાઈ એ પણ આવીને શ્રીહરિને શરણે આશ્રિત થયા. જેઠો ભાનજી રવુજી એ બધાય બ્રાહ્મણો પણ શ્રીહરિને આશ્રિત થયા. આવી રીતે મેઘપર ગામમાં મહારાજે પોતાનો પ્રતાપ બતાવી ત્યાંના ભક્તોને પોતાના આશ્રિત કર્યા છે. સાત કડી અહીં પૂર્ણ થઈ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિ.